नंबर 6 में वार्षिक हिसाबों में असर आपवानी छे। अहीं त्रणे त्रण वर्ष की वार्षिक हिसाबों में असर आपवानी छे। आप लखेलू छे 31/3/13, 31/3/14 अने 31/3/15। वार्षिक हिसाबों असर आपती वक्त तमारे बे खाता बनावाना होय छे, एक तो आंशिक नफा नुकसान खातु अने एक तो छे आंशिक पाकु सरवैयु। नफा नुकसान खातानुं फॉर्मेट छे विगत रकम, विगत रकम आ बाजू उधार कहेवाशे, आ बाजू जमा कहेवाशे। ज्यारबाद पाका सरवैयानुं जे फॉर्मेट छे ते छे मूड़ी देवा अने मिलकत लेणा। पाका सरवैयाना फॉर्मेटमां आ बाजू जमा होय छे ने आ बाजू उधार होय छे, नफा नुकसान खाता करता विरुद्ध। सौ प्रथम तमारुं पहेलुं वर्ष हतुं 31/3/13, तमारे त्यारे प्रथम यंत्र उपर ज घसारो हतो। घसारो यंत्रनो 9000। हवे यंत्र केटला हता? तो के प्रथम वर्षे धंधामां यंत्र हता 90000, माइनस घसारो हतो 9000। 90માંથી 9 બાદ કરીએ એટલે આવતા હતા 81000। એક વર્ષ પૂરું, હવે આવે છે બીજું વર્ષ 31/3/14। 31/3/14ના રોજ પણ યંત્રનો ઘસારો તમારે 9000 જ હતો, કારણ કે ત્રીજા વર્ષે બીજું યંત્ર આવે છે ત્યાં સુધી એક જ યંત્રનો ઘસારો છે। યંત્રનો ઘસારો 9000, પાકા સરવૈયામાં દર્શાવી યંત્ર, યંત્ર 90000માંથી 9 વયા ગયા હતા એટલે બાકી વધી હતી 81000। પાછો એમાંથી ઘસારો બાદ કરી દઈએ, 81000માંથી 9000 થશે એટલે મળશે 72000। બે વર્ષની અસર પૂરી, હવે હિસાબી વર્ષ ત્રીજું 31/3/15ના રોજ તમારો ઘસારો। હવે તમારે અહીંયા ઘસારો પહેલાં યંત્રનો અને બીજા યંત્રનો બંનેનો ગણવો પડશે। પહેલાં યંત્રનો 9000, બીજા યંત્રનો 3600। આ ગણતરી આપણે જ્યારે યંત્ર ખાતું કર્યું હોય ત્યારે જ આવી ગયેલી હોય, માત્ર જોઈને જ લખવાનું છે। ત્યારબાદ 31/3/15નું આંશિક પાકું સરવૈ। હવે તમારી પાસે, તમે પહેલાં 90000 હતા એમાંથી 9 બાદ કર્યા એટલે 81 આવ્યા, 81માંથી 9 બાદ કર્યા એટલે 72 આવ્યા, તો યંત્રની ત્રીજા વર્ષની બાકી કેટલી થઈ? 72000। હવે બીજા યંત્ર ધંધામાં ક્યારે આવે છે નવા? 1 ઓક્ટોબર। કેટલા આવે છે? 72000ના 72 ને 72, 144000। આ યંત્ર પહેલાં છે જૂની બાકી છે, પછી બીજા યંત્ર છે એ ધંધામાં આવે છે 72000। 72 + 72 144000। હવે તમારે ઘસારો બાદ કરવો પડે, બે યંત્ર છે એટલે બેયનો ઘસારો બાદ થાય, પહેલાં યંત્રનો 9000, બીજા યંત્રનો 3600, ટોટલ 12600 બાદ કરીએ એટલે મળશે 131400। હવે આ તમે યંત્ર છે એમાંથી કેટલા ટકા યંત્રનું વેચાણ કરો છો? તો કે 30% યંત્રનું તમે વેચાણ કરો છો, 30% યંત્રનું વેચાણ કરીએ એટલે ટોટલ આપણને મળશે 112500। આજે 112500 છે તે તમારા યંત્ર ખાતાની આખરની બાકી હોય, યંત્ર ખાતાની આખરની બાકી 112500, અને તમારું જે છેલ્લું પાકું સરવૈયું બને છે એની બાકી 112500।